નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું સ્ટડી ગુજરાત જોબ્સમાં. દોસ્તો, આપણે આ સિરીઝ આગળ વધારીશું ને વાત કરીશું ધોરણ 11ની. તે પહેલાં તમને કહી દઉં દોસ્તો કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો મારી નમ્ર વિનંતી છે કે તમે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો તે પણ ચોક્કસ જોઈ લેજો દોસ્તો. કારણ કે ગુજરાતી વ્યાકરણ સિલેબસ ધરાવતી કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ પરીક્ષા હોય દોસ્તો, તમામે તમામમાં મોસ્ટ આઈએમપી ટોપિક છે દોસ્તો. અને સૌથી મહત્વની વાત એ કે આ ટોપિક પરનું વિડીયો જે ખરું, વિડીયો જે ખરા દોસ્તો, તે યુટ્યુબ ઉપર અવેલેબલ નથી દોસ્તો. એટલા માટે જ મેં આ વિડીયો સિરીઝ ચલાવી છે દોસ્તો, ખાસ તમારા જ માટે, કારણ કે તમને એક એક માર્કનો ફાયદો થઈ શકે દોસ્તો. તો પ્લીઝ દોસ્તો નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને શરૂઆતથી અંત સુધી વિડીયો જરૂર જોજો દોસ્તો. ચાલો દોસ્તો શરૂઆત કરીએ ગુજરાતી ધોરણ 11થી. પ્રથમ ભાષા અનુક્રમણિકા જોઈ લઈએ દોસ્તો. ઘણા બધા પ્રશ્નો અનુક્રમણિકામાંથી પણ નીકળતા હોય છે. નાવિક વર્તો બોલીઓ જે એક પદ છે, ભાલણ દ્વારા લખાયેલ. પોસ્ટ ઓફિસ જે એક નવલિકા છે. ગૌરીશંકર જોશી કે જેમનું ઉપનામ છે ધૂમકેતુ, અને આ પ્રશ્ન અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલ છે દોસ્તો, માટે આપણા માટે ખૂબ જ આઈએમપી બને છે દોસ્તો. એમ ઉઘારે ચંદ્રહાસ જે એક આખ્યાનખંડ છે, પ્રેમાનંદ દ્વારા લખાયેલ. અમૃતા જે એક ચરિત્ર નિબંધ છે, કિશનસિંહ ચાવડા દ્વારા લખાયેલ, કે જેમનું ઉપનામ છે જીપ્સી. જી હા દોસ્તો, કિશનસિંહ ચાવડાનું ઉપનામ જીપ્સી છે. અહીં અનુક્રમણિકામાં આપેલ નથી દોસ્તો, પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે દોસ્તો અગાઉની પરીક્ષામાં. જી હા દોસ્તો, કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે જીપ્સી. વ્યાકરણ અને લેખન જેમાં શબ્દ પ્રયોગ છે, શબ્દ ઘડતર છે દોસ્તો, જે આપણે આ સિરીઝ પૂરી થાય એના બાદની સિરીઝમાં જોઈશું. છપ્પા ઉખાણા જે અખા દ્વારા લખાયેલ છે દોસ્તો. સુંદરીની શોધ જે એક આત્મકથા ખંડ છે, જયશંકર ભોજક સુંદરી દ્વારા લખાયેલ. જી હા દોસ્તો, સુંદરી તેમનું ઉપનામ છે, અને આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે દોસ્તો. જી હા, જયશંકર ભોજક જેમનું ઉપનામ છે સુંદરી. વનમાં ચાંદલીએ ઉગે જે એક લોકગીત છે, જેમના લેખક સંકલિત છે દોસ્તો, આપવામાં આવેલ નથી. બુરાઈના દ્વાર પરથી જે એક નવલિકા છે, ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ. ચક્રવાક મિથુન જે ખંડ કાવ્ય છે, મણિશંકર રત્નજી ભટ્ટ કાંત દ્વારા. જી હા દોસ્તો, આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં આવી ગયેલ છે, 100% આવી ગયેલ છે દોસ્તો. તમારે જોવું હોય તો ચેક કરી શકો છો દોસ્તો. મણિશંકર રત્નજી ભટ્ટ, જી હા દોસ્તો, તેમનું ઉપનામ છે કાંત. જીભ જે એક હાસ્ય નિબંધ છે, જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ. સીમ અને ઘર જે એક સોનેટ છે, ઉમાશંકર જોશી દ્વારા લખાયેલ. પ્રસંગ દીપ જે એક પ્રસંગ કથા છે, ભરત ભટ્ટ દ્વારા લખાયેલ. પરાજયની જીત જે ખંડ કાવ્ય છે, પ્રહલાદ પારેખ દ્વારા લખાયેલ. વાત એક શાપની જે એક નવલિકા છે, મહેશ યાજ્ઞિક દ્વારા લખાયેલ. મારા ફળીના ઝાડવા બે, જી હા દોસ્તો, જે ગીત છે દેવજી રામ મોઢા દ્વારા લખાયેલ. તપસ્વી સારસ્વત જે એક ચરિત્ર લેખન છે, ચંદ્રકાંત શેઠ દ્વારા લખાયેલ. ભજન કરે તે જીતે જે એક ભજન છે, મકરંદ દવે દ્વારા લખાયેલ. હુકમ માલિક જે એક એકાંકી છે, ચીનુ મોદી દ્વારા લખાયેલ. કાવ્યદ્રેય જે એક ઉર્મી કાવ્ય છે, શ્રીકાંત મણિયાર તથા સુંદરમ દ્વારા લખાયેલ. જી હા દોસ્તો, સુંદરમ તેમનું ઉપનામ છે, અને આ પ્રશ્ન પણ આવી ગયેલ છે દોસ્તો. જી હા, પ્રિયકાંત મણિયારનું ઉપનામ છે સુંદરમ. સ્ટેચ્યુ રમવાની મજા જે એક લલિત નિબંધ છે, અનિલ જોશી દ્વારા લખાયેલ. ભગવાનનો ભાગ જે એક ઉર્મી કાવ્ય છે, રમેશ પારેખ દ્વારા લખાયેલ. જમાના પ્રમાણે જે એક નવલિકા છે, વસુભાઈ ભટ્ટ દ્વારા લખાયેલ. સહી નથી એક ગઝલ છે, જલન માત્રી દ્વારા લખાયેલ. રેફરન્સ બુક જે એક લઘુકથા છે, ઇજ્જત કુમાર ત્રિવેદી દ્વારા લખાયેલ. દુહા મુક્ત ખાઈકુ જે ધોરણ 11માં વાત કરવામાં આવી છે, તે દુલાભાઈ કાગ દ્વારા લખાયેલ છે તથા અન્ય દ્વારા લખાયેલ છે. બે દ્રષ્ટાંત કથાઓ જે રવિશંકર મહારાજ દ્વારા લખાયેલ છે. અનુદિત કાવ્યો જેમાં કે કબાટમાંના પુસ્તકો જે એક ઉર્મી કાવ્ય છે, શંકર વૈદ્ય દ્વારા લખાયેલ. અને તું હજી વધુ આપ, એને તું હજી વધુ આપ જે એક ઉર્મી કાવ્ય છે, કૈલાશ વાજપેયી દ્વારા લખાયેલ. રોજિંદા જીવનનું વ્યાકરણ જે એક ચિંતન લેખન છે, નગીનદાસ પારેખ દ્વારા લખાયેલ. આભાર માન જે એક ગઝલ છે, નરેશ વ્યાસ કે જેમનું ઉપનામ છે મિસ્કિન તેમના દ્વારા લખાયેલ. કાન જે એક નવલિકા છે, મધુરાય દ્વારા લખાયેલ.